ભુજ ખાતે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા કલેક્ટર શ્રીમતી રેમ્યા મોહનના અધ્યક્ષપદે આજે યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં અબડાસાના ધારાસભ્ય કચ્છના પશુપાલકોને લઈને સર્જાતા પ્રશ્નોની ચિંતા વ્યક્ત કરવા ઉપરાંત થાણ ધીણોધર પૂરેશ્વરના વિકાસ અને રસ્તાના કામો કરાવવા પવનચક્કી દ્વારા જૂની અને મીઠી ઝાડીઓનું કરાતું નિકંદન, અબડાસામાં રોયલ્ટીની ચોરી, વન્યજીવો માટે ઘાસ પાણીની વ્યવસ્થા, રાત્રિના સમયે પોસ્ટમોર્ટમની વ્યવસ્થા થવા, નાના ખેડૂતોને કાંટાળી વાડ બનાવવા, ખેડૂતોને છૂટછાટ મળવાની માંગણી, પીજીવીસીએલ અને ગેટકો દ્વારા લાઇન રિપેરિંગ માટે અલગ અલગ દિવસોએ વીજ પુરવઠો બંધ રખાતા દવાખાના વગેરેમાં પ્રજાજનોને પડતી મુશ્કેલી, રસ્તા ઉપર કામ કરી છોડી દેવાયેલ ખાડાઓ સહિત મુદ્દાઓ ઉઠાવાયા હતા. જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને કચ્છના સ્થળાંતર કરતા પશુપાલકોને કોઈ કનડગત કે હેરાનગતિ ન થાય તે માટે અન્ય જિલ્લાના કલેક્ટર અને પોલીસ તંત્ર સાથે સંકલન કરાતું હોવાનું જણાવી ટોલ મુક્તિ સહિતના પગલાં ભરાયા હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત થાણ અને ધીરોધર પૂરેશ્વર મંદિરના કામોને ગતિ પ્રદાન કરવા જિલ્લા આયોજન અધિકારી અને સંબંધિત વિભાગને સૂચિત કર્યા હતા. મીઠી ઝાડી નિકંદન અને અન્ય જીવોના ઘાસ પાણી માટે વન વિભાગને નિર્દેશો આપ્યા હતા. રોયલ્ટી ચોરી અટકાવવા સંબંધે પણ તેમણે ખાણ ખનીજ આટીઓને સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી, પૂર્વ કચ્છના એસપી પરીક્ષિતા રાઠોડ, સિવિલ સર્જન ડોક્ટર કશ્યપ બુચ, ડીઆરડીઓના નિયામક એમ કે જોશી, નાયબ કલેક્ટર એમ એસ કાથડ, ભુજ પ્રાંત આરજે જાડેજા, અંજાર ભચાઉ પ્રાંત વી એન રબારી, અબડાસા પ્રાંત ડી એ ઝાલા, ડીવાયએસપી જે કે જેસવાલ, નાયબ ડીડીઓ અશોકભાઈ વાણિયા, માર્ગ મકાન કાર્યપાલક ઇજનેર જે ઓ શાહ, સીઓ સંદીપ ઝાલા, આરટીઓ શ્રી યાદવ, ખેતીવાડીના શ્રી શિહોરા, પ્રોજેક્ટ ઓફિસર રવિરાજસિંહ ઝાલા, સિંચાઈના શ્રી સોનકેસરિયા, ડીઈઓ રાકેશ વ્યાસ, ડીપીઓ સંજય પરમાર સહિતના વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.